પાદરા નગરપાલિકા સંચાલિત કે ગર્લ્સ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાદરા નગરપાલિકા સંચાલિત કે ગર્લ્સ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા તથા માજી ધારાસભ્ય દિનુ મામા તથા જિલ્લા ભાજપાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પાદરા નગરપાલિકાના પ્રમુખ નિરાલીબેન પટેલ સહિતના પાલિકાના સદસ્યો તથા ભાજપના કાર્યકરોની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત વિધિ સાથે આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલા મહેમાનોનું પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે ગર્લ્સ હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાદરા નગરમાં કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ જે 2,61,00,000 ખર્ચે બની છે એનું લોકાર્પણ અમે લોકોએ કર્યું છે. આ સ્કૂલમાં આ નગરની અને તાલુકાની દીકરીઓ અભ્યાસ કરશે અને આ પાદરા નગરમાં જે નગરપાલિકા છે એમની ખૂબ મહેનતથી અને ગુજરાત સરકારનો ખરેખર આભાર માનવો જોઈએ કે આ પાદરા નગરમાં 2,61,00,000 ખર્ચે આ સ્કૂલ બનાવી છે અને આ સ્કૂલમાં દીકરીઓ જ ભણવાની છે. જે માનનીય મોદી સાહેબની જે એક સૂત્ર છે, બેટી બચાવો બેટી પઢાવો, એ આ સાર્થક થવાનો છે આ સ્કૂલના લીધે. અને હું ખરેખર ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું કે અમારા પાદરા નગરમાં આટલી સરસ સ્કૂલ અમને ભેટ આપી. એ વખતે 1,25,00,000 રૂપિયાની આ સ્કૂલ બનાવવાનું આયોજન હતું અને એ સ્કૂલ કદાચ જીવન જમીનની મોટી ચૂકી હતી કે શિક્ષણ સચિવ જાત્યાના અઠવાડિયામાં આપણો પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો ટાઈમ લિમિટની અંદર 2,61,00,000માં પાદરા નગરમાં એક સરસ મજાની ગર્લ્સ હાઈસ્કૂલ, દિવસના ટાઈમમાં પ્રાથમિક પર 6-7 અને બપોર પછી પાદરા તાલુકાની અને નગરની છોકરીઓ અભ્યાસ કરવાની છે ત્યારે આ સ્કૂલનું લોકાર્પણ આજે આપણા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે અને સર્વ આગેવાને આજના દિને એની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે પધારેલા મહાનુભાવના હસ્તે તાલુકા પ્રથમ આવનાર ધોરણ 12ની વિદ્યાર્થી તથા સ્કૂલમાં ધોરણ 10માં પ્રથમ આવનાર વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી જ્યારથી તે ગુજરાતની ગાદીએ બેઠા છે તે દિવસથી બહેનો માટે ખૂબ એમને દીર્ઘદ્રષ્ટિથી દરેક કામ કરવાના ચાલુ કર્યા છે, જેવું કે સ્કૂલ, એમના મેરેજ માટે, એમની તબિયત માટે દરેકની કાળજી રાખી છે. એ જ રીતે ગુજરાત ગવર્મેન્ટે 2017-18ની અંદર જે 2,61,00,000 રૂપિયા આપી અને આ જે ગર્લ્સ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે તે બહુ ખુશીનો મોકો છે. અને બીજું કે આજે જે બેટી પઢાઓ અને બેટી બચાવો એને આ ખાસ એ લાગુ પડે છે, કારણ કે છોકરીઓને જો ભણાવવા માટે આજથી ઘણા વર્ષો પહેલાં દરેક મા બાપને પોતાના ઘરે એક છોકરી હોય એને પોતાનો ભારો જેવી લાગતી હતી, પણ આજે એ જ છોકરીઓ પોતાના મા બાપને એટલી સારી લાગે છે કે ના, મારી બેટીએ મારું નામ સાચું, મારું ઘર સાચું અને મારું ગામ સાચું. આજે કોઈ મા બાપ જો બીમાર હશે તો એમની બેટી 100 કિલોમીટર દૂર હશે તો પણ એ ચિંતા કરીને ઘરે આવશે, અને જો છોકરાઓ હશે બાજુના ઘરમાં રહેતા હશે તો પણ એમને એમની છોકરી જેટલી ચિંતા નહીં થતી હોય. તો નરેન્દ્રભાઈએ આ દેશની અંદર જે બીડું ઝડપ્યું છે એ ઘણું સારું છે અને એક બેટી પડશે તો એના પોતાના પિયર અને સાસરું બે ઘરને સાચવશે, એ જ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ છે અને એના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રવીણ સિંહ સિંઘાની વરણી કરવામાં આવતા આ પ્રસંગે પાદરા નગરપાલિકાની ટીમ દ્વારા પ્રવીણ સિંહ સિંઘાનું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2017-18 ગ્રાન્ટમાંથી લગભગ 2,61,00,000 રૂપિયાના ખર્ચે કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલનું લોકાર્પણ આપણા માનનીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામાના વરદ હસ્તે કરવામાં આવેલ છે, જેમાં નગરપાલિકાના સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો
અને સ્કૂલનો સ્ટાફ હાજર રહેલ છે. પાદરા નગરપાલિકા સંચાલિત કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 6-12 સુધીના વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. નવા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષક ગણની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2017-18ની ગ્રાન્ટ રૂપિયા 2.25 કરોડમાંથી, જ્યાં અન્ય વધારાનો ખર્ચ પાલિકાના સ્વભંડોળમાંથી કરી કુલ રૂપિયા 2.61 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.